હજી પણ કઈ શંકાની ગુંજાઈશ છે વકીલ સાહેબ? તો હું કેટલાય મહાનુભાવોને અદાલતમાં બોલાવવાની ઇજાજત માંગુ છું. ઇજાજત છે. આ શૃંખલામાં હું સૌથી પહેલા પંડિત મનીષ કુમાર, કે જેમને ટોડરમલજી દ્વારા પ્રરૂપિત નૈમિત્તિક કૃતિઓનું અધ્યયન કર્યું છે, તેમને બોલાવવાની ઇજાજત માંગુ છું. ઇજાજત છે. પંડિત મનીષ કુમાર અદાલતમાં હાજર રહો. પંડિતજી, શું કોઈ વસ્તુ નિમિત્તાધીન પરિણામિત થઈ શકે છે? નહીં બેન, પંડિત ટોડરમલજી તો એમ કહે છે કે અનાદિ નિધન વસ્તુ ભિન્ન ભિન્ન પોતાની મર્યાદા સહિત પરિણમિત થાય છે, કોઈ કોઈના આધીન નથી. કોઈ વસ્તુ કોઈના પરિણમન કરાવવાથી પરિણમિત થતી નથી અને કોઈ દ્રવ્યનું પરિણમન કોઈના આધીન નથી. તો પછી જગતને આ નિમિત્તની આધીનતા કેમ દેખાય છે? બેન, વાત તો એવી છે કે જગતની દ્રષ્ટિ જ નિમિત્તાધીન છે અને નિમિત્ત નૈમિત્તિક સંબંધ પણ ગાઢ જોવામાં આવે છે. જેવી રીતે સૂર્યના ઉદયકાળમાં ચકવા ચકવીનો સંયોગ થાય છે અને રાત્રે વિયોગ થઈ જાય છે, આ બધા નિમિત્ત નૈમિત્તિક સંબંધ જ તો છે, પણ તેમની વચ્ચે કર્તા કર્મ સંબંધ નથી. પંડિત ટોડરમલજીનું આ સંબંધમાં આ જ મત છે. પોઈન્ટ નોટ કરો જસ્તાએ. પંડિતજી સાહેબ, આપ બતાવો. હવે હું મારા બીજા ગવાહ તરીકે પંડિત સુશીલ કુમાર, કે જેમને નિમિત્ત નૈમિત્તિક કૃતિઓનું અધ્યયન કર્યું છે, તેમને બોલાવવાની ઇજાજત માંગુ છું. ઇજાજત છે. પંડિત સુશીલ કુમાર અદાલતમાં હાજર હો. પંડિતજી, નિમિત્તને કાર્યનો કર્તા માની લઈએ તો પરેશાની શું છે? શું વાત કરો છો વકીલ સાહેબ? પરેશાની? અરે મહા પરેશાની થઈ જશે. નિમિત્તને કર્તા માનવાથી એક દ્રવ્યને બીજા દ્રવ્યનો કર્તા માનવાનો પ્રસંગ આવશે અને દ્રવ્યની સ્વતંત્રતાના નાશનો અવસર આવશે. આપણો મોક્ષ બીજાને અધીન થઈ જશે, જેથી ક્યારે મોક્ષ નહીં થાય. એટલે નિમિત્તને કર્તા માનવું તે મહાપાપ છે. કોઈ નોટ કરો જતા હૈ. આ રીતે તો વસ્તુ વ્યવસ્થાનો લોપનો પ્રસંગ આવશે, એટલે નિમિત્ત કાર્યનો કર્તા નથી. શું મારા કાબિલ દોસ્ત કંઈ પૂછવા માંગે છે? યસ મેડમ, હું પણ થોડા પ્રશ્નો પૂછવાની ઇજાજત માંગુ છું. ઇજાજત છે. પંડિતજી, હું પૂછવા માંગુ છું કે અગર ઉપાદાનને કાર્યનો કર્તા માનવાથી ઉપાદાનથી પ્રતિ સમય અનેક કાર્ય ઉત્પન્ન થવાનો પ્રસંગ નહીં આવે? પ્રશ્ન તો ઘણો ગંભીર કર્યો છે વકીલ સાહેબ, પરંતુ તેને સમજવા માટે જૈન સિદ્ધાંતોનો મર્મ સમજવો પડશે. ઘણા આત્મકલ્યાણ ચાહવાવાળા જીવો પણ સિદ્ધાંતોને ગહનતા સમજી શકતા નથી. વાત એમ છે વકીલ સાહેબ કે ઉપાદાનના બે ભેદ છે, એક ત્રિકાળી ઉપાદાન અને બીજું ક્ષણિક ઉપાદાન, જેને તત્સમયની યોગ્યતા પણ કહેવામાં આવે છે. અને તે ક્ષણિક કાર્ય ઉપાદાનનું નિયામક કારણ છે. તેથી ઉપાદાનને સાધકતા યા કર્તા માનવાથી પ્રતિ સમય અનેક કાર્ય થવાવાળો દોષ નહીં થાય. પંડિતજી, આપ બતાવો, હજી પણ કોઈ શંકાની ગુંજાઈશ છે વકીલ સાહેબ? મારા કાબિલ દોસ્તે અત્યાર સુધી જેટલા ગવાહ મોકલ્યા તેમને ગ્રહસ્થ પંડિતોના જ પ્રમાણ પ્રસ્તુત કર્યા છે. હું ઈચ્છું છું કે થોડા આચાર્યોના પ્રમાણ પણ પ્રસ્તુત કરવામાં આવે. ઓર્ડર ઓર્ડર. જજ સાહેબ, મારા કાબિલ દોસ્ત સન્માનનીય પંડિતોને અપ્રમાણિક બતાવીને તીર્થંકરોની વાત
આચાર્યની વાણીને જ ખોટી બતાવે છે, જ્યારે આ બધા તો જીનવાણીનું પ્રતિપાદન જ કરવા વાળા છે. અદાલતમાં કોઈએ પણ સન્માનીય પંડિતોની પ્રામાણિકતા પર આક્ષેપ ન કરવો, છતાં પણ ઉપાદાન વકીલ પ્રમાણ પણ પેશ કરો. ઠીક છે જજ સાહેબ, હું અદાલતમાં જૈનોના સર્વમાન્ય આચાર્ય ઉમાસ્વામીના ગ્રંથમાંથી થોડા પ્રમાણ આપવા ઈચ્છું છું. તત્વાર્થ સૂત્રના 5મા અધ્યાયમાં લખ્યું છે કે સત દ્રવ્ય લક્ષણ ઉત્પાદ વ્યય દ્રવ્ય યુક્તમ સત. હું વકીલ સાહેબને પૂછવા ઈચ્છું છું કે આ સૂત્રનો અર્થ શું છે? એનો સીધો સાધો અર્થ એ છે કે દ્રવ્યનું લક્ષણ સત છે અને સત ઉત્પાદ વ્યય દ્રવ્ય યુક્ત હોય છે. હું પૂછું છું કે એવું કયું દ્રવ્ય છે જે સત નથી? પ્રત્યેક દ્રવ્ય સત છે. હવે તમે બતાવી શકો છો કે નિમિત્ત અને ઉપાદાન બંને ભિન્ન ભિન્ન પદાર્થ છે કે એક જ છે? ભિન્ન ભિન્ન પદાર્થ છે. બંનેનું સ્વચતુષ્ટય એક જ છે કે અલગ અલગ છે? અલગ અલગ. બંને પદાર્થોમાં ઉત્પાદ વ્યય એક જ સમયમાં થાય છે કે ભિન્ન ભિન્ન સમયમાં? એક જ સમયમાં. પોઈન્ટ નોટ કરી લો જજ સાહેબ, મારા કાબિલ દોસ્તે સ્વીકાર કર્યું છે કે નિમિત્ત અને ઉપાદાન બંનેના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ભિન્ન ભિન્ન છે તથા બંનેના કાર્યનો સમય એક જ છે. તો એ વાતની ગુંજાઈશ જ નથી રહેતી કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે. બીજું પ્રમાણ આચાર્ય કુનકુનદેવ રચિત ગ્રંથાધિરાજ સમયસ્થાનની આત્મખ્યાતિ ટીકા કે જેની રચના આચાર્ય અમૃતચંદ્રજીએ કરી છે તેના આધારે પ્રમાણ આપવા ઈચ્છું છું. ત્રીજી ગાથાની ટીકામાં સ્પષ્ટ લખ્યું છે કે બધા પદાર્થ પોતાના દ્રવ્યમાં અંતર્મગ્ન રહેવા વાળા પોતાના અનંત ધર્મોના સમૂહને ચુંબે છે, સ્પર્શે છે, પણ તે અનંત દ્રવ્ય એકબીજાને સ્પર્શ નથી કરતા. તો જજ સાહેબ, જ્યારે તે એકબીજાને સ્પર્શ જ નથી કરતા તો તે એકબીજાના કાર્ય શું ખાક કરશે? કાંચી સ્વામી કાર્યમાં નિમિત્તની ઉપસ્થિતિ અનિવાર્ય નહોતા માનતા.
આવે છે પણ નિમિત્તની ઉપસ્થિતિ કાર્ય થવું માને તે તો મિથ્યાત્વ છે તેમને સભામાં કોઈ એકે કહ્યું સાહેબ કાર્યની ઉત્પત્તિમાં આપણે ઉપાદાન અને નિમિત્તના 50% 50% ભાગીદારી રાખો ને ત્યારે તેઓ શ્રી કહેતા એમ નહીં ઉપાદાનના 500% અને નિમિત્તના 500% અને એનો અર્થ એમ હતો કે કાર્ય 100 એ 100% ઉપાદાનથી જ થાય છે અને 100 એ 100% નિમિત્તની હાજરી તો હોય જ છે આમાં કાર્યનો કર્તાપણે નિમિત્તનો અસ્વીકાર તો થયો પણ નિમિત્તની હાજરીનો અસ્વીકાર ક્યાં આવ્યો આ તો કર્તા કર્મની ભૂલ મટાવવાનો જૈન ધર્મનો પાયાનો સિદ્ધાંત છે ઠીક છે હું આટલું જ પૂછવા ઈચ્છતી હતી ઠીક છે પંડિતજી આપ પધારો જોયું છે સાહેબ મારા કાગળ દોસ્ત દ્વારા લગાવેલો આ એન્ઝામ કે સત્પુરુષ શ્રી કાંજી સ્વામી નિમિત્તમાં નોતા માનતા તે સરસર બે દુનિયા છે હવે મારા કાગળ દોસ્ત પોતાની સફાઈમાં કંઈ કહેવા ઈચ્છતા હોય તો કહે શું તમે તમારી સફાઈમાં હજી કંઈ કહેવા ઈચ્છો છો નો સર ધેટ્સ ઓલ તમામ ઠોસ તથ્યો આગમ પ્રમાણ અને પ્રામાણિક ગવાહોના બયાનોને મધ્ય નજર રાખીને અદાલત આ નતીજા પર પહોંચે છે કે નિમિત કુમારનો મત કે નિમિત્તથી જ કાર્ય થાય છે અને આરોપ શ્રી કાંજી સ્વામી નિમિત્તે નોતા માનતા તે સરાસર જૂઠ છે અને આ અદાલત ઉપાદાન કુમારના મતથી સહેમત છે કે કાર્યનો વાસ્તવિક કર્તા ઉપાદાન જ હોય છે અને આ જ વાત પૂજ્ય ગુરુદેવ શ્રીએ કરુણા કરીને સરળતાથી સમજાવીને અનંત દુઃખી જીવોને ભ્રમ મટાડવાની વિદ્યા શીખડાવી છે તથા કેટલા સ્વાર્થી લોકોએ સત્યને ગહેરાઈથી સમજ્યા વિના માત્ર વિવાદોનો મુદ્દો બનાવીને સમાજમાં ઉત્તેજના પેદા કરી છે અદાલત તે તમામ લોકોને ચેતવણી આપે છે કે તે આ રીતે કોઈ બી જ્ઞાની પુરુષો પર આક્ષેપ ન કરે તો તેમને 4,84,00,000 યોનિઓની જેલમાં અનંત અનંત કાળ માટે જવું પડશે જીના ગમમાં નિમિત્તે કરતા કહેવાવાલા કેટલાય કથન આવે છે તે ઉચ્ચાર કથન માત્ર જ છે તેમને એકાંતી ગ્રહણ કરવાથી મિથ્યાત્વનું જ પોષણ થાય છે એટલા માટે જીના ગમમાં પ્રવેશ કરવા પ્રમાણ અને ન્યાયનું અધ્યયન પણ હોવું જોઈએ આ અદાલત નિમિત કુમારને સલાહ આપે છે કે તે સમયસારજીનો કર્તા કર્મ અધિકાર સત્પુરુષ શ્રી કાંજી સ્વામીના નિમિત્તોપાદાન પ્રવચન વગેરે વાંચીને પોતાની ભ્રમિત બુદ્ધિ સુધારે નહીંતર તેમને પણ અનંત કાળ માટે સંસાર રૂપી જેલમાં બંધી જવું પડશે આજની અદાલત આ ફેસલા સાથે બરખાસ્ત કરવામાં આવે છે જય જીનેન્દ્ર